तो मित्रों आपने आज जोड़े आ गया है अंबिकाना ड्राईफ्रूट वाला दाल वड़ा अने एकदम गरमा गरम जी मिले तो कोई दिवस तमें ठरेला दाल वड़ा तो मिले ज नहीं अने आ आ जो बदाम देखाई ममरी नी जगह आ बदाम देखाई गया वाह बीजी बदाम आई मस्त तड़ाई गई है बदाम और अंदर काजू बदाम अने किशमिश नाखे छे અને દાળવાળાની જોડે આવે છે ડુંગળી અને મરચા પણ મેં તમને બતાવી ને આ રહી જો બદામ દર બેસતા દિવસે 100 કિલો વેચવાનું એટલું માપ જ એમ વર્ષોથી નમક નાખો છો તમે ઓનર છો હવે કાળા મરી કાળા મરી નો ભૂકો કોથમીર ઓકે આપણે ડુંગળી ના લઈ જાય તો જૈનો એ ખાઈ શકે બરાબર ને લસણ વગર ના આવે ઓહો આટલા બધા ડ્રાયફ્રૂટ શું શું છે ડ્રાયફ્રૂટમાં કાજુ દ્રાક્ષ બદામ ઓકે ગરમ નહીં લાગે ભાઈ કે ટેવ પડી ગઈ છે જો
નાખો જ એકવાર હાથ ફરી વખત. ઓ બાપરે, તો મિત્રો આપણે આ જોડે આવી ગયા છે અંબિકાના ડ્રાયફ્રૂટવાળા દાળવડા, અને એકદમ ગરમા ગરમ જ અહીંયા મળે છે. કોઈ દિવસ તમે ઠરેલા દાળવડા તો મળે જ નહીં. અને આ આ જો બદામ દેખાય, મમરીની જગ્યાએ આ બદામ દેખાય છે. વાહ, બીજી બદામ આવી, મસ્ત તળાઈ ગઈ છે બદામ. અને અંદર કાજુ બદામ અને કિસમિસ નાખે છે. અને દાળવડાની જોડે આવે છે ડુંગળી અને મરચા. વાહ, બહુ દાળવડા ગરમ છે, પણ મેં તમને બતાવી ના રહી જો બદામ. બીજું પણ જોઈએ, ઉપર એ બદામ દેખાય છે. મિત્રો, અંબિકાના દાળવાડા એટલા બધા પ્રખ્યાત છે ને કે વરસાદ પડે ને ત્યાં તો લોકોનું આખું અમદાવાદીઓનું ટોળું અહીંયા આવી જાય, અને લાંબી લાંબી અહીંયા લાઈનો લાગે. અને કસ્ટમરોને આભાર પ્રગટ કરવા માટે છેલ્લા 15-17 વર્ષથી એ લોકો આ કરે છે. તો તમને કહું કે આ દાળવડાની, ડ્રાયફ્રૂટવાળા દાળવાડા એમ લોકોને કેવી રીતે સૂઝ્યા. તો એમના ઓનર જોડે મેં વાત કરી તો એમનું એવું કહેવું છે કે છેલ્લા લગભગ 15-17 વર્ષથી આવું કરે છે. અને દર વર્ષે બેસતા વર્ષના દિવસે મુહૂર્ત સાચવવા માટે અને જે એમના જે કસ્ટમરનો જે બહુ જ મોટો સમૂહ છે, એ સમૂહનો આભાર વ્યક્ત કરવા માટે સ્પેશિયલ એ લોકો ડ્રાયફ્રૂટવાળા દાળવડા બનાવે છે. ડ્રાયફ્રૂટવાળા દાળવડા બનાવે છે અને જે એમનો જે નોર્મલ જે ભાવ છે એ જ ભાવે વેચતા હોય છે. અને જેમણે પણ અંબિકાના દાળવડા ખાધા હશે એમને ખબર હશે કે એના દાળવડા ખૂબ ક્રિસ્પી આવે છે, અને ઉપરથી ક્રિસ્પી, અંદરથી નરમ, અને અંદર જે બીજા બધા દાળવડામાં જે ખૂબ મરચા અને લસણ ને બધું નાખેલું બહુ તીખા લાગે છે એવા નથી લાગતા હોતા. નોર્મલ નાના છોકરાઓ પણ ખાઈ શકે એવા દાળવડા હોય છે. તો દર બેસતા વર્ષના દિવસે એ લોકો 100 કિલો દાળવડા વેચી, ડ્રાયફ્રૂટવાળા દાળવડા વેચી અને એનું મુહૂર્ત કરે છે. અને જેટલા પણ કસ્ટમર આવે એ બધાને આવી રીતે કેલેન્ડર આપે છે. તો મિત્રો, તમે પણ હવે આવતા બેસતા વર્ષે આવો તો દાળવડા ખાજો, અને તમને કેવો લાગ્યો ટેસ્ટ એનો મને કોમેન્ટમાં જવાબ આપજો.